नमस्कार। મેન્ડલનું સંશોધન કાર્ય આ મુદ્દાની ચર્ચા આપણે ચાલુ હતી, જેની અંદર આપણે મેન્ડલના જન્મની વાત કરેલ, એમને આ કાર્ય સમયની આપણે વાત કરેલ, અને તેમણે વટાણા ઉપર સંકરણ પ્રયોગો કર્યા છે એવી આપણે ટૂંકી ચર્ચા કરેલી હતી। આ મુદ્દાની અંદર આગળ આપણે વધીએ તો મેન્ડલે છે અનેક शुद्ध संवर्धित वंशक्रम वटाणानी जातने लईने प्रयोगो करेला छे। तेमणे शुद्ध संवर्धित वंशक्रम वटाणानी जातने लईने कृत्रिम परागनयन अथवा तो पर परागनयन ना प्रयोगो करिया छे। मेंडले शुद्ध संवर्धित वंशक्रम वटाणानी जात, હવે શુદ્ધ સંવર્ધિત વંશક્રમ એટલે કેવી, તો શુદ્ધ સંવર્ધન વંશક્રમ એટલે એવી જાતો અથવા એવા સજીવો કે જે ઘણી બધી પેઢીઓ સુધી સતત સ્વપરાગરણના ફળ સ્વરૂપે સ્થાયી લક્ષણો નિર્દેશિત કરતા હોય, એટલે કે કુદરતી રીતે એની અંદર જે લક્ષણો પેઢી દર પેઢી મળેલા છે એને એ સાચવી રાખે છે। આવા જે સજીવો હોય એનો શુદ્ધ સંવર્ધન વંશક્રમ કહેવાય। ખાસ સમજ, શુદ્ધ સંવર્ધન વંશક્રમ એટલે ઘણી બધી पेढ़ियों सुधी स्व पराग नयन ना फल स्वरूपे स्थायी लक्षण निर्देशित करता होय। पेढ़ी दर पेढ़ी ए जाळवी राखे छे, स्थायी रीते लक्षणों प्रदर्शित थाय छे। आजे कोई पितृ पेढ़ी में एक्स वाई जेड कोई लक्षण छे तो हवे ए पितृनी अंदर स्वपरागनयन थवाने कारणे, कारण के वटाणा छे द्विलिंगी पुष्प उत्पन्न करे छे तो एमां सरळताथी स्वपरागनयन थतुं हशे, तो स्वपरागनयन ने कारणे एना एज पितृना लक्षणों आगळनी पेढ़ीमां आवशे, वळी एमां पाछुं स्वपरागनयन थशे तो वळी पाछा लक्षणों एनी आगळनी पेढ़ीमां आवशे। तो आ रीते पेढ़ी दर पेढ़ी एना एज लक्षणों स्थायी स्वरूपमां एटले के बदलिया वगर जळवाई रहेता होय छे। तो आवी एने जातो छे पसंद करेली है। तो अहीं मेंडले 14 शुद्ध संवर्धित जात छे पसंद करेली, 14 शुद्ध संवर्धित वटाणानी जातो पसंद करे। आ 14 शुद्ध संवर्धित वटाणानी जात एवी हती के जे एक लक्षण सिवाय बाकीना लक्षणों में सरखी हती, पण एक एक लक्षण एवं हतुं के जे मात्र एज जात में होय बीजी जात में जोवा न मळतुं। तो आवा एक एक लक्षणों ने ध्यान में राखी अने मेंडले छे ए आ 14 जात साथे प्रयोगो करेला छे। पर परागनयन, कृत्रिम परागनयन प्रेरी, तो
એનું જે આપણને કોષ્ટક આપેલું છે અભિવ્યક્તિઓ માટે, તો મેન્ડલ દ્વારા અભ્યાસ કરવામાં આવે વટાણાના જે વિરોધાભાસી અભિવ્યક્તિઓ છે એનું કોષ્ટક આપણે જોઈએ તો એમાં સાત લક્ષણો માટેના બે બે ઓપ્શનો આપેલા છે, એટલે થઈ જાય 14 જાત અલગ અલગ. લક્ષણો અને વિરોધાભાસી અભિવ્યક્તિઓ. એમાં પહેલું લક્ષણ છે પ્રકાંડની ઊંચાઈ. પ્રકાંડની ઊંચાઈને લઈને વટાણાની બે જાત હતી, એક એવી જાત કે જે ઊંચી હતી અને એક એવી જાત કે જે નીચી હતી, એટલે કે ઊંચા છોડ અને નીચા છોડ. પછી બીજું લક્ષણ પુષ્પનો રંગ, તો પુષ્પના રંગને લઈને પણ બે પ્રકારના લક્ષણો વાળી જાત હતી, એક એવી કે જેમાં જાંબલી પુષ્પ હોય અને એક એવી કે જેમાં સફેદ પુષ્પ હોય. પછી પુષ્પનું સ્થાન, એટલે કે પુષ્પ કઈ જગ્યાએ ઉગે છે એના આધારે પણ બે, એક કક્ષીય તો અમુકમાં અગ્રીય. પછી એ રીતે વટાણાની જે સિંગ હોય એ સિંગનો આકાર, તો અમુકમાં સિંગનો આકાર છે ફૂલેલો હોય એટલે કે ફૂલેલ, ને અમુકમાં ખરબચડી એટલે કે સંકુચિત હતી. એ જ રીતે સિંગનો રંગ, તો એમાં પણ બે હતી વિવિધતા, અમુકમાં લીલો રંગ હતો અમુકમાં પીળો રંગ હતો. પછી એ જ રીતે બીજનો આકાર, વટાણો જે બીજ હોય એ બીજનો આકાર, તો અમુકમાં ગોળ હતો અમુકમાં ખરબચડા હતા. એ જ રીતે બીજનો રંગ, તો અમુકમાં બીજનો રંગ પીળો હતો તો અમુકમાં લીલો હતો. તો આ થઈ ગઈ 14 જાત, સાત આ બાજુની સાત આ બાજુ. તો આ રીતે એમને વિરોધાભાસી અભિવ્યક્તિઓ વચ્ચે એક સંકળ પ્રયોગ કર્યા છે, એટલે કે ઊંચા અને નીચા છોડ વચ્ચે પરફલન કરાવી અને નિરીક્ષણ કર્યું, જાંબલી અને સફેદ પુષ્પ વાળા છોડ વચ્ચે પરપરાગયન કરાવી અને નિરીક્ષણ કર્યું, એક એવો છોડ કે જેમાં પુષ્પ કક્ષીય ઉગતું હોય, એક એવો છોડ કે જેમાં પુષ્પ અગ્રીય ઉગતું હોય, એ બે વચ્ચે સંકળણ કરાવી, અમુકમાં સિંગ ફૂલેલી હોય અમુકમાં સંકુચિત હોય તો એ બંને છોડ વચ્ચે સંકળણ કરાવ્યું. એ રીતે આમાં તો આ સાથે સાત લક્ષણોને ધ્યાનમાં રાખી અને બે બે વિકલ્પો વટાણાની જાતની અંદર રહેલા છે, એટલે કે કુલ 14 શુદ્ધ સંવર્ધિત જાતો છે, એમની વચ્ચે સંકળણ કરાવી અને આપણને આનુવંશિકતાના નિયમો મેન્ડલે સમજાવ્યા છે. તો આપણે પ્રથમ એક સંકરણ પ્રયોગ વિશેની ચર્ચા કરીએ. એક સંકરણ પ્રયોગ, મેન્ડલે હંમેશા એક સમયે એક જ લક્ષણને સમજાવતા પ્રયોગો કરેલા છે. તો એનો પહેલો પ્રયોગ એક સંકરણ પ્રયોગ અથવા તો એક જનીનનું વારસાગમન સમજાવતો પ્રયોગ. હવે એક સંકરણ પ્રયોગ એટલે કેવા પ્રયોગ? તો જે પ્રયોગોમાં એક જ લક્ષણનું
एक ज लक्षण अथवा तो जनीन वारसागमन नक्की करवामां आवे तेवा प्रयोग ने एक संक्रमण प्रयोग कहे छे। जे प्रयोगों में एकज लक्षण नु अथवा तो एकज जनीन नु वारसागमन नक्की करवामां आवतुं होय तेवा प्रयोग ने एक संक्रमण प्रयोग कहेवाय। तो मेंडले जे एक संक्रमण प्रयोग करेलो हतो ए आगळ जे आपणे कोष्टक जोयुं ए साते सात लक्षणों में एक एक संक्रमण प्रयोग एने करेल छे, परंतु अहीं आपणे प्रकांडनी ऊंचाईमां एक संक्रमण प्रयोग एने जे करेल हतो ए एक प्रयोगनुं अहीं वर्णन कर्युं छे, पण सेम जे प्रकांडनी ऊंचाई बाबते एने एक संक्रमण प्रयोग जे कर्यो छे एवा प्रयोगो बाकीना छये छ लक्षण माटे एने करेला छे, पण अहीं आपणे प्रकांडनी ऊंचाई वाळो एक संक्रमण प्रयोग समजावेलो छे। टेक्स्टबुक नी अंदर आ एक प्रयोग आप्यो छे, बाकी तो एने साते सात लक्षण में सेम प्रकारना ज प्रयोग करेला छे। तो प्रकांडनी ऊंचाई ने लईने आपणे एक संक्रमण प्रयोग समझीए। प्रकांडनी ऊंचाई माटेनो एक संक्रमण प्रयोग तो वे प्रकांडनी ऊंचाई ने ध्यान में राखी अने एक संक्रमण प्रयोग जे मेंडले करेल छे एनी आपणे माहिती मेळवी। तो अहीं वटाणानो छोड એ દ્વિલિંગી પુષ્પ ધરાવે છે, વટાણાનો છોડ દ્વિલિંગી પુષ્પ ધરાવે છે। તો દ્વિલિંગી પુષ્પ હોય તો એનો મતલબ એવો કે એક જ પુષ્પની અંદર પુંકેસરય હશે અને સ્ત્રી કેસરય હશે। પુંકેસરનો ફળદ્રુપ ભાગ એટલે પરાગાશય અને સ્ત્રી કેસરનો ભાગ પરાગાશય, તો એ બંનેની રચના એક જ પુષ્પમાં આવેલી હોય એટલે દ્વિલિંગી પુષ્પ। તો હવે આ દ્વિલિંગી પુષ્પ હોય તો એમાં સ્વફલનની શક્યતાઓ વધારે હોય સ્વપરાગની, કારણ કે બે રચના એક જ પુષ્પમાં છે। અહીં આપણે તો શું કરવાનું છે, બે છોડ વચ્ચે ફલન કરાવવાનું છે, તો એક છોડ ફરજિયાત નર તરીકે પસંદ કરવો પડે અને એક છોડ ફરજિયાત માદા તરીકે પસંદ કરવો પડે। પણ અહીં તો છોડ છે દ્વિલિંગી છે વટાણા, તો મેન્ડલે શું કહ્યું, તો જે મેન્ડલે ઊંચા છોડ હતા એ ઊંચા છોડને માદા છોડ તરીકે પસંદ કર્યા અને નીચા છોડને નર છોડ તરીકે પસંદ કર્યા। મેન્ડલ ઊંચા છોડને માદા તરીકે અને નીચા છોડને નર તરીકે પસંદ કરીએ, પણ ઊંચો છોડ હશે તો એનો પુષ્પ છે તો દ્વિલિંગી છે, એટલે હવે ઊંચા છોડને આપણે માદા તરીકે પસંદ કરીએ છીએ તો એનો મતલબ એવો કે વટાણાના ઊંચા છોડના પુષ્પમાં માત્ર ને માત્ર સ્ત્રી કેસર જ હોવું જોઈએ, પુંકેસર ના હોવું જોઈએ। તો હવે પુંકેસરને આપણે એ પુષ્પમાંથી દૂર કરવું પડે જેને કહેવાય ઇમેસ્ક્યુલેશન, એટલે કે વ્યંધીકરણની ક્રિયા। આકૃતિ 5.2 માં આપણને વટાણાના પુષ્પની આકૃતિ આપી છે, પછી નીચે એક ભાઈ આમ કાતરથી કઈ કાપતા હોય પુષ્પમાં એવું બતાવ્યું છે। એ જે પદ્ધતિ સમજાવી છે એ આપણને આકૃતિમાં આપી દીધી, એને કહેવાય ઇમેસ્ક્યુલેશન,
આપણે બીજા ચેપ્ટર ની અંદર ભણી ગયા છે અથવા તો ગુજરાતી માં કહીએ તો વ્યંધીકરણ તો ઊંચા છોડ માં વ્યંધીકરણ કરવામાં આવ્યું એટલે કે ઊંચા છોડના પુષ્પમાંથી પુંકેસરોને કાપવામાં આવ્યા પુંકેસરો બધા કાઢી નાખ્યા ઊંચા છોડના પુષ્પમાંથી એટલે હવે ઊંચા છોડના પુષ્પમાં માત્ર ને માત્ર શું વધ્યું સ્ત્રી કેસર જ એટલે હવે આપણે એને સંપૂર્ણ માદા કહી શકશું કારણ કે આપણે ઇમેસ્યુલેશન કરીને શું કર્યું પુંકેસરો બધા કાપી નાખ્યા હવે આ જે પુંકેસર કપાયેલ પુષ્પ છે એમાં માત્ર ને માત્ર સ્ત્રી કેસર જ રહ્યું હવે આ પુષ્પ જ્યાં સુધી પરિપક્વ ન થાય ત્યાં સુધી એની ઉપર મિણિયા કાગળની એક કોથળી ચડાવી દેવામાં આવે જેને બેગિંગની પ્રક્રિયા કહેવાય બીજા ચેપ્ટરમાં તમે આ માહિતી લીધી જ છે વ્યંધીકરણ અને કોથળી ચડાવવું તો આવી પદ્ધતિ આ મેન્ડલે અપનાવી હવે આપણે એનો એક સંપ્રણ પ્રયોગ સમજીએ કે એને શું કહ્યું તો મેન્ડલે છે એ ઊંચા અને નીચા છોડને પિતૃ તરીકે પસંદ કર્યા અને એ બંને વચ્ચે પરફલન કરે તો અહીં મૂળ જે પિતૃને પસંદ કરવામાં આવે મૂળ જે પિતૃઓને પસંદ કરવામાં આવે તેને પિતૃ પેઢી તરીકે ઓળખવામાં આવે તરીકે ઓળખાવ્યા મેન્ડલે એવું કીધું છે વા કે જેની વચ્ચે તમે પરફલન કરાવો છો જે પિતૃ તમે પસંદ કર્યા છે એને પિતૃ પેઢી કહેવાય અને તેને પી સંજ્ઞાથી પેરેન્ટ્સ અને એના માટેની પી સંજ્ઞાથી નિર્દેશિત કરે હવે આ પિતૃ પેઢી દ્વારા જે નવી સંતતિ સર્જે પિતૃ પેઢીથી ઉત્પન્ન થતી પ્રથમ નવી પેઢીને પ્રથમ સંતતિની પેઢી પ્રથમ સંતતિની પેઢી કહે છે જેને F1 સંજ્ઞાથી દર્શાવાય F1 એટલે ફિલિયલ 1 પ્રોગ્રેસી મતલબ પિતૃ પેઢી દ્વારા ઉત્પન્ન થયેલ પ્રથમ નવી પેઢી એને F1 કહેવાય અને F1 દ્વારા ઉત્પન્ન થતી નવી સંતતિને દ્વિતીય સંતતિની પેઢી કહે છે જેને F2 સંજ્ઞાથી દર્શાવાય છે પછી એવી રીતના F2 થી જે નવી સંતતિ સર્જાય એને F3 કહેવાય F3 થી જે નવી સંતતિ સર્જાય એને F4 કહેવાય રેડી એટલે આ ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાની પેરેન્ટ્સ હોય એને પી સંજ્ઞાથી બતાવવાના એમના થકી જે પ્રથમ પેઢી સર્જાય એને F1 અને F1 દ્વારા જે નવી સંતતિ સર્જાય એને દ્વિતીય સંતતિ એટલે F2 સંજ્ઞા આપવામાં આવે હવે આપણે પ્રયોગ ચાલુ કરીએ તો મેન્ડલે પિતૃ પેઢી પી તરીકે શું પસંદ કર્યું ઊંચો છોડ અને નીચો છોડ
આ બંને વચ્ચે એને શું કરાવ્યું પરફલન મતલબ ઊંચા છોડને માદા છોડ તરીકે પસંદ કર્યો નીચા છોડને નર છોડ તરીકે પસંદ કર્યો છે હવે આ બંને વચ્ચે પરફલન કરાવ્યું એટલે જે પ્રથમ પેઢી સર્જન F1 એટલે આ બંનેના ફલનથી જે બીજ બન્યાસ એ બીજને એને વાવ્યા પછી ઉગ્યા 2-3 મહિના જેટલો સમય ગયો હશે પછી એને નિરીક્ષણ કર્યું તો જેટલા છોડ હતા એ બધા જ છોડ ઊંચા હતા બધા જ છોડ કેવા ઉગ્યા ઊંચા હતા એટલે એને વિચાર કે આપણે અહીં નીચા છોડની પરાગરજ લીધી ઊંચા છોડનો અંડકોષ લીધો એ બંને વચ્ચે પરફલન કરાવ્યું અને જે બીજ બન્યું એ બીજને આપણે વાવ્યું એટલે પ્રથમ પેઢી F1 પણ એ કેવી ઉગી ઊંચી ઉગી અને આની ઊંચાઈ પાછી કેટલી હતી એના મૂળ પિતૃમાં જે ઊંચો છોડ છે માદા છોડ એના જેટલી જ આની ઊંચાઈ હતી આમ મધ્યમ કક્ષાની કોઈ ઊંચાઈ નહોતી આ બેનું મિશ્રણ થઈને ઊંચાઈ એવી હોય એવું બન્યું નહોતું અને બધા છોડ પાછા ઊંચા જ હતા અને એ ઊંચાઈ પણ કેટલી એના મૂળ પિતૃમાં જે ઊંચો છોડ છે એની જેટલી ઊંચાઈ હતી એટલી જ ઊંચાઈ આ છોડની હતી પછી એને શું કર્યું હવે F1 સંતતિ વચ્ચે સ્વફલન કરાય F1 વચ્ચે સ્વફલન હવે F1 નો છોડ જે ઉગ્યો હશે એ છે તો વટાણાનો જ એટલે દ્વિલિંગી જ હશે હવે અહીં એને ઇમેસ્ક્યુલેશન નથી કહે પણ શું કર્યું સ્વફલન કહે તો અહીં સમજવા માટે આપણે બે વખત લખશું ઊંચો છોડ ક્રોસ ઊંચો છોડ છે તો એક જ છોડ પણ સમજવા માટે અહીં ઊંચો છોડ લખી છે એને આપણે એક માદા તરીકે પસંદ કરી લેવાનું અને એક નર તરીકે પસંદ કરી લેવાનું એ બેનું સંકરણ થયું એટલે જે બીજી પેઢી મળી દ્વિતીય પેઢી એટલે કે F2 તો F2 માં એવું થયું અમુક છોડ ઊંચા અમુક છોડ ઊંચા હતા અને અમુક છોડ નીચા હતા પછી એની ટકાવારી એને જોઈ તો 75% ઊંચા છોડ હતા અને 25% નીચા છોડ હતા એટલે કે 3:1 નું પ્રમાણ એને મળ્યું એટલે એને આશ્ચર્ય થયું કે અહીં F1 માં તો બધા છોડ ઊંચા જ છે તો પછી F2 માં કેમ આવો થયો અમુક છોડ ઊંચા એવા ને અમુક છોડ નીચા એટલે કે 75% જેટલા ઊંચા છો અને 25% જેટલા નીચા છો આવું બનવા પાછળનું કારણ શું એ એને વિચાર્યું તો આ રીતે એને એક સંકળ પ્રયોગ કર્યો હવે આવું પરિણામ શું કામ મળે છે એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું